चलो धोरण छ सब्जेक्ट छे कॉम्प्यूटर एमां आपणे चेप्टर नंबर 7 एनी मूल्यांकन कसोटी जोईशुं। बराबर कॉम्प्यूटर वायरस अने वायरस विशेनी बधी डिटेल्स आपणे जोई लीधा छे। चलो तो पहलो तो क्वेश्चन आपणे मूल्यांकन कसोटीमां एमसीक्यू जो है जेने आपणे शुं कहीशुं ओएमआर ऑप्टिकल मार्क रीडर। ओके तो चलो पेज नंबर 92 नंबरना पेज ऊपरथी आपणे स्टार्ट करिए कि कॉम्प्यूटरना दुश्मन कोण छे। दुश्मन एटले कॉम्प्यूटरने नुकसान करता जे तत्वो होय एने शुं कहेवाय तो के दुश्मन। तो धूळ रचकण पाणी गरमी वायरस अने डी छे आपेल तमाम। तो आ बधाजथी कॉम्प्यूटर ने शू थाय छे नुकसान थाय छे। तो पहेलामां आंसर शू आवशे डी आपेल तमाम एटले ऑल ऑफ धीस। ओके तो अहींया लखी दईए आपणे आंसर डी। ऑल ऑफ धीस पछी छे नंबर 2 के कॉम्प्यूटर नो सौथी मोटो दुश्मन कोण छे। पाणी છે, ધૂળ રચકણ છે, પછી અપૂરતો પાવર સપ્લાય, ગરમી, એ બધાથી કોમ્પ્યુટરને તો નુકસાન પહોંચે છે, પણ સૌથી વધારે શેનાથી નુકસાન પહોંચે છે તો કે વાયરસથી। એટલે સૌથી મોટો દુશ્મન કયો કહેવાય તો કે વાયરસ કહેવાય। તો બીજામાં આન્સર કયો આવશે તો કે બી વાયરસ। વાયરસ બરાબર। ચલો પછી છે ત્રીજો કે કોમ્પ્યુટરને એક ધારો પાવર સપ્લાય મળે તે માટે તેની સાથે કયું સાધન જોડવામાં આવે છે। તો આપણે થિયરીમાં જોઈ ગયા હતા કે ઘણી વખત એવું થાય કે અપૂરતો પાવર સપ્લાય હોય તો કોમ્પ્યુટરને નુકસાન થઈ શકે છે, એની અંદર રહેલા ડેટા એની ડિટેલ્સ બધું ખરાબ થઈ જાય। તો એક ધારો પાવર સપ્લાય મળે તે માટે તેની જોડે જે સાધન જોડવામાં આવે એનું નામ શું છે તો કે યુપીએસ। બરાબર તો આન્સર કયો આવશે ત્રીજામાં એ યુપીએસ। UPS ઓકે ચલો પછી છે ચોથું કે વાયરસ શું છે। માહિતી છે, ફ્લોચાર્ટ છે, પ્રોગ્રામ છે કે હાર્ડવેર છે। તો વાયરસ શું છે તો કે વાયરસ એ એક પ્રકારનો પ્રોગ્રામ જ છે। બરાબર એ માહિતી નથી, ફ્લોચાર્ટ નથી કે પછી કયું ઓપ્શન છે હાર્ડવેર, હાર્ડવેર પણ નથી, એ શું છે તો કે એક પ્રોગ્રામ છે। તો ચોથામાં આન્સર કયો આવશે સી પ્રોગ્રામ। પાંચમું કે વાયરસ કોને નુકસાન પહોંચાડે છે, ફાઇલ ફોલ્ડર, માહિતી પ્રોગ્રામ્સ, ડિસ્ક ડ્રાઈવ કે આપેલ તમામ। તો પાંચમામાં કયો આન્સર આવશે વાયરસ ગમે તેને નુકસાન પહોંચાડી શકે એ જુદા જુદા વાયરસના પ્રકાર ઉપર આધાર રહેલો છે। બરાબર તો પછી આન્સર કયો આવશે પાંચમામાં તો કે ડી આપેલ તમામ। ઓકે ચલો હવે આપણે લખીએ કે આપેલ તમામમાં કયું કયું હતું। તો પહેલું કયું હતું તો કે ફાઇલ ફોલ્ડર, વચ્ચે કોમા મૂકતા જઈશું બરાબર ફોલ્ડર। પછી કયું છે માહિતી એટલે ડિટેલ્સ। પછી શું છે પ્રોગ્રામ્સ, અને પછી શું છે તો કે ડિસ્ક ડ્રાઈવ।
चलो छठू, वायरस नो फैलावो करता माध्यम मा कोनो समावेश थाय छे? एटले जे माध्यम द्वारा वायरस फैलातो होय ए माध्यम ने शू कहेवाय? तो के वायरस नो फैलावो करता माध्यम कहेवाय, बराबर। तो सेनो समावेश थाय छे? तो वायरस फ्लॉपी थी फैलाय, सीडी डीवीडी थी फैलाय, पेनड्राइव थी फैलाय, अने एटले पछी कयो ऑप्शन छे? तो के आपेल तमाम तो वायरस गमे तेनाथी फैलाई शके छे। तो छठा में आंसर क्यों आवशे? तो के आपेल तमाम, लखी दईए अहींया। के आजकाल कया स्टोरेज माध्यम नो खूब ओछा प्रमाण में उपयोग थाय छे? पेनड्राइव? ना, पेनड्राइव नो तो आजकाल उल्टा नो सौथी वधारे उपयोग थाय छे। पछी छे सीडी अने डीवीडी। तो पेनड्राइव नो वपराश लोको ना करे तो डीवीडी वापरे छे, अने एनो भी वपराश ना करे तो शू वापरे छे? तो के सीडी। सीडी अने डीवीडी मां बहु फरक नथी, बन्नेनी किंमत, आकार, देखाव बधो लगभग सरखो छे, પણ સીડી કરતાં ડીવીડીમાં સ્ટોરેજ ક્ષમતા 7 ગણી વધારે છે। હવે કિંમતમાં બહુ ફરક ના હોવાથી લોકો સીડી કરતાં ડીવીડી વાપરવાનું વધારે પસંદ કરે છે, બરાબર। પણ સૌથી વધારે તો શું વાપરે છે? પેનડ્રાઈવ। પણ આપણો ક્વેશ્ચન શું છે કે સૌથી ઓછું શું વપરાય છે? તો કે ફ્લોપી। તો મેં તમને સમજાવ્યું હતું કે ફ્લોપીનો ઉપયોગ કેમ ઓછો થાય છે, કારણ કે એમાં સ્ટોરેજ ક્ષમતા ઓછી હોય છે, બરાબર। એટલે 7માં આન્સર કયો આવશે? તો કે બી, ફ્લોપી ડિસ્ક। નીચેનામાંથી સૌથી વધુ પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ કયું છે? સીડી, ડીવીડી, પેનડ્રાઈવ કે ફ્લોપી ડિસ્ક? તો જેનો સૌથી વધારે ઉપયોગ થતો હોય એ શું કહેવાય? સૌથી પ્રચલિત, બરાબર। તો સૌથી વધારે શેનો ઉપયોગ થાય છે? તો કે પેનડ્રાઈવનો। એટલે સૌથી પ્રચલિત કયું છે? તો કે પેનડ્રાઈવ, બરાબર। એટલે 8માં આન્સર કયો આવશે? તો કે સી, પેનડ્રાઈવ। વાયરસ સૌથી વધારે કયા માધ્યમ દ્વારા ફેલાય છે? પેનડ્રાઈવ, સીડી, ફ્લોપી ડિસ્ક કે ડીવીડી? તો જુઓ, જેનો સૌથી વધારે ઉપયોગ થતો હોય એના દ્વારા વાયરસ વધારે ફેલાય, બરાબર। તો હમણાં તમને સમજાવ્યું કે જેમ સૌથી ઓછો ઉપયોગ શેના થાય છે? તો કે ફ્લોપી ડિસ્કનો, અને સૌથી વધારે શેનો ઉપયોગ થાય છે? તો કે પેનડ્રાઈવનો। તો વાયરસ શેના દ્વારા સૌથી વધારે ફેલાય? તો કે પેનડ્રાઈવ। એટલે 9માં આન્સર શું આવશે? તો કે એ, પેનડ્રાઈવ। એન્ટીવાયરસ પ્રોગ્રામ, સ્કેનર કે પ્રિન્ટર? તો હવે જો સીપીયુ દ્વારા તો કોઈ દિવસ સ્કેન કરાવી જ ના શકાય, એ રીતે પ્રિન્ટર દ્વારા પણ સ્કેન ના કરાવી શકાય। સ્કેનર છે એનાથી સ્કેન કરાવાય, પણ એનાથી વાયરસ જાય નહીં। તો સૌ એને એન્ટીવાયરસ પ્રોગ્રામની મદદથી સ્કેન કરાવી દો, એટલે જો એનામાં વાયરસ હોય તો જતો રહે, અને કદાચ જો ના હોય તો પહેલેથી તમે એની અંદર એન્ટીવાયરસ નાખી દીધું હોય એટલે પછી પણ આવે તો એ રિમૂવ થઈ જાય। તો 10માં આન્સર શું આવશે? બી, એન્ટીવાયરસ પ્રોગ્રામ। ઇન્ટરનેટનો ઉપયોગ મુખ્યત્વે કોના માટે થઈ રહ્યો છે? ઈમેલ, ઈ કોમર્સ, સર્ફિંગ, સર્ચિંગ, ચેટિંગ, કોલિંગ કે આપેલ તમામ? તો આ બધા માટે લોકો ઇન્ટરનેટ વાપરતા હોય છે। તો 11માં આન્સર કયો આવશે? તો કે ડી, આપેલ તમામ।
ટેબલ વાયરસના મુખ્યત્વે કેટલા પ્રકાર છે તો આપણે જોઈ ગયા કે વાયરસના મુખ્યત્વે કેટલા પ્રકાર છે આમ તો ઘણા બધા પ્રકાર છે પણ અહીંયા આપણે મુખ્ય પ્રકારની વાત આવે છે તો મુખ્યત્વે કેટલા પ્રકાર છે ચાર બૂટ સેક્ટર વાયરસ ફાઇલ વાયરસ ટ્રોજન વાયરસ અને છેલ્લું કયું આવે તો કે ફાઇલ ઓવરરાઇડ વાયરસ બરાબર એટલે 12માં આન્સર કયો આવશે સી 4 કોમ્પ્યુટર શરૂ થતા જ આપમેળે શરૂ થઈ અને ફેલાતો વાયરસ કયો છે તો તમને ખબર છે કે કોમ્પ્યુટર શરૂ થતા જેવી તમે સીપીયુની સ્વિચ ચાલુ કરો તો એક પ્રક્રિયા થાય પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય તો કે બૂટિંગ પ્રક્રિયા આપણે જોઈ ગયા તો બૂટિંગ પ્રક્રિયા થાય એ જ વખતે જે વાયરસ ફેલાય એ કયો વાયરસ છે તો કે બૂટ સેક્ટર તો 13માં આન્સર કયો આવશે તો કે એ બૂટ સેક્ટર વાયરસ કોમ્પ્યુટરની કઈ બાબતને નુકસાન પહોંચાડી શકે છે મેમરી પ્રોસેસિંગ ઝડપ કે આપેલ તમામ તો તમને કીધું એમ વાયરસ અલગ અલગ પ્રકારના હોય તો કોક વાયરસ મેમરીને નુકસાન પહોંચાડી શકે કોક પ્રોસેસિંગને કોક ઝડપને તો આપણા કેસમાં આન્સર કયો આવશે 14માં તો કે ડી આપેલ તમામ ચલો કયું છે મેમરી કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ માહિતીને જુદા જુદા સ્ટોરેજ માધ્યમમાં સંગ્રહવાની પદ્ધતિને શું કહે છે સેટઅપ બેકઅપ મેકઅપ કે બેકઅપ તો મેકઅપ અને બેકઅપ તો તમારે લોકોને કોમ્પ્યુટરમાં આવતા જ નથી સેટઅપ આવે છે પણ એ તમારે કામનું નથી હવે મેં તમને કીધું હતું કે આપણા જે અગત્યની ઇમ્પોર્ટન્ટ ડિટેલ હોય એ આપણે તમે કોમ્પ્યુટરમાં સ્ટોર કરી છે તો હાર્ડડિસ્કમાં સ્ટોર થઈ જ જાય પણ કોઈક વખત કદાચ કોમ્પ્યુટરમાં વાયરસ આવી જાય અને હાર્ડડિસ્કમાં સ્ટોર કરેલું બધું ડિલીટ થઈ જાય બરાબર તો એને બદલે જો તમે એને સીડી ડીવીડી કે પેનડ્રાઈવમાં સ્ટોર કરી દીધી હોય તો એને બેકઅપ લીધો કહેવાય તો કદાચ ભલે ને કોમ્પ્યુટરમાં આવી રીતે પ્રોબ્લેમ આવે ને ઉડી જાય પણ તમે પેનડ્રાઈવમાં કે સીડી ડીવીડીમાં લીધી હોય તો પછી તમે એને ફરીથી એને રિસ્ટોર કરી શકો તો 15માં આન્સર કયો આવશે બી બેકઅપ બરાબર તો આ તા ચેપ્ટર નંબર 7 એમાં ક્વેશ્ચન નંબર 1 બરાબર એમાં આપણે શું જોઈ ગયા તો કે એમસીક્યુ જોઈ ગયા ઓકે હવે નેક્સ્ટ કયું છે ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો તો એ આપણે જોઈએ ચલો કોમ્પ્યુટરનો સૌથી મોટો દુશ્મન ખાલી જગ્યા છે હવે અહીંયા ઓપ્શન આપેલા છે તમને કે વાયરસ છે કે ધૂળ છે તો ધૂળ અને રજકણ કોમ્પ્યુટરના દુશ્મન છે પણ અહીંયા તમને ક્વેશ્ચન શું છે કે સૌથી મોટો દુશ્મન કયો છે તો કયો આવશે આન્સર વાયરસ
चलो बीजू आजकल खाली जगह द्वारा वायरस सौथी वधारे फैलाय छे फ्लॉपी डिस्क के पेन ड्राइव तो फ्लॉपी नो तो उपयोग आजकल नहीवत एटले लगभग कोई करतु ज नथी। हाँ कदाच कोकनी जोड़े कोई जूनी फ्लॉपी होय तो कदाच ए लोको वापरता हशे बराबर પણ સૌથી વધારે શું વપરાય છે તો કે પેન ડ્રાઈવ એટલે વાયરસ પણ સેના દ્વારા સૌથી વધારે ફેલાઈ શકે છે તો કે પેન ડ્રાઈવ એટલે બીજામાં આન્સર કયો આવશે પેન ડ્રાઈવ ત્રીજું કોમ્પ્યુટરની સિસ્ટમ ફાઇલ સાથે જોડાઈને ફેલાતા વાયરસને ખાલી જગ્યા વાયરસ કહે છે હવે ક્વેશ્ચનની અંદર જ આન્સર છે સિસ્ટમ ફાઇલ સાથે જોડાઈને જે વાયરસ ફેલાય તો એને કયો વાયરસ કહેવાય તો કે ફાઇલ વાયરસ હવે એ કોઈ ઓપ્શનમાં બીજું ફોલ્ડર આપ્યું છે તો ફોલ્ડર કરીને તો કોઈ વાયરસ જ નથી બરાબર એટલે ત્રીજામાં આન્સર કયો આવશે તો કે ફાઇલ વાયરસ ચોથું કોમ્પ્યુટર પર ચાલુ કામગીરી વખતે તે અધવચ્ચે અટકી જાય તો એને શું થવું કહેવાય હેંગ કે હેક હેક તો તમને લોકોને હેકર શબ્દ સાંભળ્યો હશે કોમ્પ્યુટરમાં ખાસ કરીને ઇન્ટરનેટની ચોરી કરી અને જે પણ ડિટેલ્સ લઈ લે એને હેકર્સ કહેવાય એના ઉપરથી શબ્દ આવ્યો છે હેક બરાબર ઇન્ટરનેટ પરની માહિતીનો દુરુપયોગ કરવો એને હેક કહેવાય કેવું તો આમાં આવે જ નહીં ચાલુ કામગીરી વખતે વચ્ચે અટકી જાય તો એને શું થયું કહેવાય હેંગ થયું કહેવાય તો ચોથામાં આન્સર કયો આવશે હેંગ પાંચમું એન્ટીવાયરસ પ્રોગ્રામ એટલે કે ખાલી જગ્યા પ્રોગ્રામ વાયરસ પ્રેરક કે વાયરસ પ્રતિરોધક એન્ટી એટલે પ્રતિરોધક જે વાયરસને રોકે બરાબર એટલે પાંચમામાં આન્સર કયો આવશે વાયરસ પ્રતિરોધક બરાબર એને ઇંગ્લિશમાં શું કહેવાય એન્ટી વાયરસ અને અહીંયા લખી દઈએ આપણે વાયરસ પ્રતિરોધક બરાબર તો આટલી ખાલી જગ્યા હવે છે ખરા ખોટા તો ત્રીજામાં આપણે જોઈએ કે ખરા કે ખોટા તો ખરું હોય તો એને ઇંગ્લિશમાં શું કહેવાય ટ્રુ અને ખોટું હોય તો શું કહેવાય તો કે ફોલ્સ ઓકે જો ખોટું હોય તો આપણે સામે એનો સાચો આન્સર પણ લખીશું ચલો યુએસબી કોમ્પ્યુટરને એક ધારો પાવર સપ્લાય પૂરો પાડે છે સાચું આવે ખોટું ખોટું આવે યુએસબી તો શું છે યુનિવર્સલ સીરીયલ બસ જે સીપીયુમાં તમે પેનડ્રાઈવ જે જગ્યાએ લગાવો ને એને યુએસબી કહેવાય બરાબર એ કોમ્પ્યુટરને એક ધારો પાવર સપ્લાય ના પૂરો પાડે કોણ પૂરું પાડે તો કે યુપીએસ નામનું સાધન તો ત્રીજામાં આન્સર શું આવશે અરે સોરી પહેલામાં આન્સર કયો આવશે ખોટો ફોલ્સ બરાબર અને સામે આપણે સાચો આન્સર લખી દઈએ કોણ આવશે તો કે યુપીએસ ચલો પછી બીજું કોમ્પ્યુટરને નુકસાન કરતા પ્રોગ્રામને વાયરસ કહે છે તો શું આવશે સાચું બરાબર એકદમ ઈઝી છે ટ્રુ ત્રીજું પેનડ્રાઈવ એ કદમાં મોટું અને જટિલ પ્રકારનું સ્ટોરેજ ડિવાઇસ છે તો શું આવશે ખોટું એ કેવું છે કદમાં નાનું અને સરળ પ્રકારનું કોઈ એવું કે મને પેનડ્રાઈવ વાપરવામાં અઘરી પડે છે તો એવું હોય જ નહીં બરાબર એ સરળ પ્રકારનું ડિવાઇસ છે તો ત્રીજામાં શું આવશે ફોલ્સ અને કેવું છે વાપરવાનું તો કે કદમાં નાનું એટલે શું થશે તો કે સ્મોલ અને સરળ એટલે વાપરવું કેવું છે ઇઝી બરાબર આજકાલ ઇન્ટરનેટનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે તો કે સાચું બરાબર તમે લોકો અત્યારે મોબાઈલમાં જે વિડીયો જોવો છે ઇન્ટરનેટના પ્રતાપે છે ઇન્ટરનેટ ના હોય તો તમે મોબાઈલમાં વિડીયો જોઈ શકો નહીં આપણે ઝૂમ મીટિંગ ઓનલાઈન કરીએ છીએ એ પણ ઇન્ટરનેટના લીધે જ થાય છે તો ચોથામાં આન્સર શું આવશે ટ્રુ પાંચમું ટ્રોજન વાયરસ એ મોટે ભાગે નુકસાન પહોંચાડતા વાયરસ છે ના એ વાયરસ શું છે તો કે મોટે ભાગે નુકસાન નથી પહોંચાડતા પણ શું કરે છે ખાલી ખાસ પ્રકારનો સંદેશો જ રન કરે છે તો પાંચમામાં શું આવશે ફોલ્સ બરાબર સોરી FALSE ઓકે એ શું કરે છે તો અહીંયા લખી દેવાનું કે
ओनली डिस्प्ले मैसेज बराबर शू करे छे सॉरी ओनली डिस्प्ले मैसेज ए मोटे भागे नुकसान नहीं पहुंचाता कारण के वायरस में बतायू छे के कया वायरस खाली खास प्रकार नो संदेशो रन करे छे पण नुकसान पहुंचाड़ता नहीं बराबर तो आता ट्रू फॉल्स हवे छे पाछळ के पूरा नाम लखो तो हूँ तमने बे त्रण लखीने बताऊं छु बाकी ना तमारे लोकोए बुकमांथी जोई अने लखी रहेवाना रहेशे ओके तो चलो चलो पहलू क्यों यूपीएस जारे भी पूछू हो तो वारंवार सूचना लखू छू के तमारे लोको ए पेपर में नहीं लखवानो तो घणा लोको पेपर में पेपर में लखे पछी मारे तमारा पेरेन्ट्स आवे तो ए लोकोनी जोड़े पेपर पाछो मोकलावो पड़े छे बराबर एटले एवुं करवानुं नहीं तो जुओ पेज नंबर 86 उपर आप्युं छे बराबर पछी छे वायरस आ बेउनु नाम लखीन बताऊं छू बाकी फ्लॉपी डिस्क सीडी अने डीवीडी तो आपणे बहु पहले थी भणता आया छे तो ए तो तमारे जाते शोधी अने लखी देवानुं ओके तो राइट द फूल फॉर्म पूरा नाम एनी अंदर आपणे पहेलू यूपीएस जोयू अने बीजू छे आपणे वायरस जोयू बाकी छे सीडी तो शुं थशे कॉम्पेक्ट डिस्क अने फ्लॉपी छे तो फ्लॉपी डिस्क डीवीडी तो डिजिटल वीडियो डिस्क बधा पूरा नाम तमने पेज नंबर 86 अने 87 उपरथी मळी जशे અને પછી નીચે છે સમજાવો અને સામે છે પેજ નંબર 95 ઉપર પ્રશ્નોના ઉત્તર આપો બરાબર તો એ તો વસ્તુ હું તમને લોકોને થિયરી લેતી વખતે તમે મારો વિડીયો ધ્યાનથી જુઓ તો તમને લોકોને આ વસ્તુ ખબર પડી જાય બરાબર તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 8 એની થિયરી જોઈશું બરાબર ઓકે ચલો નમસ્કાર હરિઓમ